નમસ્કાર ગુજરાત, શું મિત્રો તમે પણ વિચારી રહ્યા છો ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા? તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે કોઈ ટેસ્ટની જરૂર પડશે નહીં. નવો નિયમ જાણીને તમે પણ આજે જ અરજી કરી શકો છો. વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે. જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા વિશે વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે યોગ્ય સમય પણ સાબિત થઈ શકે છે. ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતી વખતે સૌથી વધુ મુશ્કેલી યુઝરને ડ્રાઇવિંગ ટેસ્ટ આપતી વખતે થાય છે. લાયસન્સ મેળવવા માટે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવી પડે છે. જો તમે ટેસ્ટ પાસ કરી શકતા નથી તો તમે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકતા નથી. ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો સમય સાથે બદલાતા રહે છે. જો તમારી ઉંમર ઓછી છે તો તમારે લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવી પડશે. આ માટે તમારે કોઈ ડ્રાઇવિંગ ટેસ્ટની જરૂર નથી, પરંતુ જો તમે લર્નિંગ લાયસન્સ મળે છે તો તમે ગેર વગરની કાર કે સ્કૂટર ચલાવી શકો છો. તમે લર્નિંગ લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટની જરૂર રહેશે નહીં. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવતા પહેલાં તમારે મિત્રો લર્નિંગ લાયસન્સની જરૂર છે. લર્નિંગ લાયસન્સનો અર્થ એ છે કે તમે આ દરમિયાન ડ્રાઇવિંગ શીખી શકો છો. આ પછી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવતા પહેલાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડશે. ટેસ્ટ ક્લિયર કર્યા પછી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવે છે. આ પહેલાં લર્નિંગ લાયસન્સની જારી કરવી પડશે, કરવામાં આવે છે, જેના માટે કોઈ ટેસ્ટ જરૂર નથી. ટેસ્ટ ક્લિયર થયા પછી જ RTO ડ્રાઇવિંગ લાયસન્સ આપે છે. લર્નિંગ લાયસન્સ સાથે ડ્રાઇવિંગ કરતી વખતે તમારે ઘણા નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડશે. જ્યારે પણ તમે લર્નિંગ લાયસન્સ સાથે કાર ચલાવો છો તો તમને કારની પાછળ અને આગળ L લખેલું જોવા મળશે. આ જ કારણ છે કે ઘણા લોકો લર્નિંગ લાયસન્સ સાથે ડ્રાઇવિંગ કરતી વખતે ઘણા નિયમોનું ખાસ ધ્યાન રાખે છે. તમારા માટે દિલ્હીમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું થોડું સરળ બની જાય છે. આ માટે તમે સરળતાથી ઓનલાઈન અરજી પણ કરી શકો છો, પરંતુ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ માટે RTOનો સંપર્ક કરવો પડશે.